નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ઓગણીસ નવેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ ઓગણીસ નવેમ્બર બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ રાજનાથસિંહે દિબાંગ ઘાટીમાં સિસરી નદી પુલનું ઉદ્ઘાટન કર્યું છે તે કયા રાજ્યમાં આવેલ છે તો આ પુલ આવેલ છે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કર્યું છે અરુણાચલ પ્રદેશ રાજધાની ઈટાનગર મુખ્યમંત્રી પેમા ખાંડુ રાજ્યપાલ બ્રિગેડિયર બીડી મિશ્રા વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે વીસ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસી પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યે બે હજાર વીસથી પ્લાસ્ટિક બોટલો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી તે રાજ્ય છે ગોવા કે જેણે પ્લાસ્ટિકની જે બોટલો છે તેની ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે ગોવા રાજધાની પણજી મુખ્યમંત્રી પ્રમોદ સાવંત રાજ્યપાલ સત્યપાલ મલિક વિધાનસભાની બેઠકો ચાલીસ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે ત્રીસ મે ઓગણીસો સત્યાસી પ્રશ્ન ત્રણ હાલમાં જ કોને મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કામ કરવા માટે એસઓચેમનો વુમન એચિવર્સ પુરસ્કાર મળ્યો છે તો તે છે જિંદા સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ એસઓચેમનું પૂરું નામ છે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા તેની સ્થાપના ઓગણીસો એકવીસમાં અને હાલ મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીમાં પ્રશ્ન ચાર બજાર મૂલ્યમાં સાત લાખ કરોડ રૂપિયા પાર કરનારી ત્રીજી ભારતીય કંપની અને પ્રથમ બેંક કઈ બની તો તે છે એચડીએફસી બેંક આ પહેલાં પ્રથમ ટીસીએસ અને બીજી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બની હતી જે સાત લાખ કરોડ રૂપિયાનું બજાર મૂલ્ય પાર કર્યું હતું પ્રશ્ન પાંચ મિસ્ટર ઓટો દ્વારા બે હજાર ઓગણીસ ડ્રાઈવિંગ સિટી ઇન્ડેક્સમાં ભારતના કયા શહેરો દુનિયાના સૌથી ખરાબ શહેરો તરીકે સ્થાન પામે છે તો તે છે મુંબઈ અને કોલકાતા મહારાષ્ટ્રની વાત કરીએ તો રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ત્યાં કોઈ નથી રાષ્ટ્રપતિ શાસન લાગુ છે રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાઠ પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગઢ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન છ બ્રિક્સ સંમેલન બે હજાર વીસ કયા દેશમાં આયોજિત થશે તો બે હજાર વીસનું જે સંમેલન છે તે આયોજિત થશે રશિયાના મોસ્કોમાં બ્રિક્સમાં બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચીન અને સાઉથ આફ્રિકા દેશનો સમાવેશ થાય છે વર્ષ બે હજાર ઓગણીસનું સંમેલન બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં કરવામાં આવ્યું હતું પ્રશ્ન સાત હાલમાં જ બે હજાર ઓગણીસનો એન આર રાષ્ટ્રીય પુરસ્કાર કઈ અભિનેત્રીને આપવામાં આવ્યો તો બે હજાર નો પુરસ્કાર આપવામાં આવ્યો છે રેખાને અભિનેત્રી રેખાને વર્ષ બે હજાર ઓગણીસ માટે અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીને વર્ષ બે હજાર અઢાર માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે પ્રશ્ન આઠ ભારતનો વિદેશી મુદ્રા ભંડાર એક પોઈન્ટ એકોતેર અરબ ડોલર વધીને કેટલો થયો તો તે થયો છે ચારસો સુડતાલીસ પોઈન્ટ એક્યાસી અરબ ડોલર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન નવ હાલમાં જ કયા સ્થળેથી અગ્નિ બે મિસાઇલનું પ્રથમવાર રાત્રે પરીક્ષણ કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે ઓડિશામાં ઓડિશામાં આવેલા બાલાસોર ખાતેથી આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષો છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન દસ નીચેનામાંથી કોણે એક ઓનલાઈન બાલ યૌન શોષણ રોકથામ યુનિટની સ્થાપના કરી છે તો તે સ્થાપના કરી છે સીબીઆઈ એ સીબીઆઈનું પૂરું નામ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન તેની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠમાં અને મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીમાં પ્રશ્ન અગિયાર હાલમાં જ એશિયાના સૌથી મોટો લોક મહોત્સવ ક્યાં શરૂ થયો તો તે શરૂ થયું છે બાંગ્લાદેશમાં બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના અને ચલણ છે બાંગ્લાદેશી ટકા પ્રશ્ન બાર હાલમાં જ ક્યાં રાજ્યમાં સુશાસન પ્રથાઓની પ્રતિકૃતિ પર સંમેલન શરૂ થયું તો તે શરૂ થયું છે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર રાજધાની જમ્મુ અને શ્રીનગર ઉપરાજ્યપાલ છે ગિરીશચંદ્ર મુર્મુ સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન તેર હાલમાં જ આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો તે ઉજવવામાં આવે છે સોળ નવેમ્બરના રોજ પ્રશ્ન ચૌદ હાલમાં જ કોને નવી મોસમ પૂર્વાનુમાન પ્રણાલી લોન્ચ કરવાની જાહેરાત કરી તો તે આઈબીએમ છે કે જેણે આ પ્રણાલી લોન્ચ કરવાની જાહેરાત કરી છે આઈબીએમનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન સ્થાપના ઓગણીસો અગિયારમાં તેના સ્થાપક છે ચાર્લ્સ વેલેન્ટ ફિન્ડ અને મુખ્ય મથક આવેલું છે ન્યૂયોર્કમાં પ્રશ્ન પંદર હાલમાં જ સ્વાસ્થ્ય સુધાર રિપોર્ટ જાહેર કરવાની જાહેરાત કોણે કરી તો તે જાહેરાત કરી છે નીતિ આયોગે નીતિ આયોગની સ્થાપના એક જાન્યુઆરી બે હજાર પંદરમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને અધ્યક્ષ તેના હોય છે વડા પ્રધાનમંત્રી થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને જેના સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ